સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું જેસરમાં નજર કરીશું મહત્વપૂર્ણ સમાચારો પર હાલ મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે ભાવનગરની અંદર વ્યાજખોરો સામે લાલ આંક કરવામાં આવી છે ભાવનગરના વ્યાજખોરો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે લોક દરબાર પણ યોજવામાં આવી રહ્યા છે જ્યારે વ્યાજખોરોના દૂષણને ડામવા માટે લોક સંવાદ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો તો રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેમજ લોકોનો પ્રતિભાવ પણ સાંભળ્યો હતો લોક સંવાદમાં મોટા ઘટસ્ફોટો પણ થયા હતા લોકો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી જેમાં મોટા ઘટસ્ફોટ થયા હતા પોલીસ કર્મી જ કરી રહ્યો છે વ્યાજખોરીનો ધંધો તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું હતું સમાચાર સામે આવ રહ્યા છે જેમાં એક મહિલાએ રેન્જ આઈજી સમક્ષ રજૂઆત કરી હતી તમામે તમામ લોકોએ રજૂઆત કરી હતી પીડિત લોકોએ રજૂઆત કરી હતી જ્યારે મહિલાએ રજૂઆત કરી હતી કે પોલીસ કોન્સ્ટેબલ જ વ્યાજે રૂપિયા આપે છે મહિલાએ લીધા હતા આ કોન્સ્ટેબલ પાસેથી વ્યાજે રૂપિયા વડોદરાના અનાજ કૌભાંડમાં અધિકારીઓની લાલિયાવાડી મુદ્દે મંતવ્ય ન્યૂઝે પ્રસારિત કરેલા અહેવાલો બાદ તપાસ અધિકારીઓ દોડતા થયા છે ચેતન ઘમા નામના નાયબ મામલતદાર અને તપાસ અધિકારીએ દાવો કર્યો છે કે એકસો સાડત્રીસ કાર્ડ ધારકોના ઘરે જઈને તપાસ થઈ ચૂકી છે જેમાંથી કેટલાક રાશન કાર્ડમાં બોગસ આધાર કાર્ડથી અનાજ બારોબાર સગે વગે થયાનું સામે આવ્યું છે જ્યારે સત્તાણું ઘરની તપાસ હજુ બાકી છે એક સપ્તાહમાં આ તપાસ પૂર્ણ થઈ જશે અનેક એવા

પોરબંદર શહેરના ખાદ ચોક વિસ્તારમાં આવેલા શ્રીજી ડેરીમાં પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડા દરમિયાન પોલીસે શંકાસ્પદ એકવીસ ડબ્બામાં રહેલું ત્રણસો ને કિલોગ્રામ ઘીને ઝડપી પાડ્યું હતું તો ફૂડ વિભાગ દ્વારા આ શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે તો પોલીસે પણ શંકાસ્પદ ત્રણસો ને કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે જસદનના વિંછીયામાં વધુ એક વિડિયો વાયરલ થયો છે સરપંચ સહિતના લોકો સામે દાદાગીરી કરી સરકારી મિલકતની તોડફોડ કરતો આ વિડિયો છે અને આ તોડફોડ કરી રહેલા ઈસમનો આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે તાલુકાના ગામમાં એક વ્યક્તિ સરકારી મિલકતને નુકસાન પહોંચાડતો વિડિયો વાયરલ થઈ રહ્યો હતો આ બાબતે વિછ્યા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધ્યા બાદ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તેવો આક્ષેપ સરપંચના પુત્રએ લગાવ્યો છે વેરાવળ ગામનો માથાભારે વ્યક્તિ સરપંચ અને ઉપસરપંચની સાથે બબાલ પણ કરી મોરબીના પીપળી ગામે કારખાનામાં થયેલી ચોરીમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે થોડા દિવસો પહેલા શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ પેપર મિલ

ચાર પાંચ જગ્યા થી અલગ અલગ લોકો પાસેથી વ્યાજ પૈસા લીધા હતા કોઈની પાસે કરતા હોવા છતાં વ્યાજખોરો તેમની પાસેથી વધુ પૈસાની માંગણી કરી રહ્યા હતા અંતે કંટાળીને અશોક રાઠોડે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ત્યાંના વાળા બધા ઘરે આવી ને પકડતા આવી ને બધા બાથતા હતા ને બહુ હેરાન કરતા હતા ને વચ ઉભા રાખે અને એમ કે આ પૈસા દઈ દેજે ને અત્યાર ચાટયા ખાઈ ને નાખીશ ને એવું બધું કેતા હતા મારા કાકા ના નકરા ખીજા ખીજા હતા બધા નકરા એ કે તો પીજા ને દવા દવા પીજા બધા એમ જ કેતા હતા વ્યાજે આપી અવારનવાર રૂબરૂ તથા ફોન થી વ્યાજ ના જે પૈસા હતા એની ઉઘરાણી કરી અને માનસિક ત્રાસ આપેલો એમના પતિ આ આપઘાત નું પગલું ભર્યું

આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ સોસાયટી વિસ્તારોમાં જઈને તપાસ કરીને દંડની કાર્યવાહી પણ કરવામાં આવી છે સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં જાહેર રસ્તાઓ પર કચરો ફેંકવા મુદ્દે અનેક વીડિયો સામે આવ્યા હતા એક સોસાયટીના વ્યક્તિ બીજી સોસાયટીના ગેટ પાસે કે સોસાયટીની નજીકના જાહેર રસ્તાઓ પર પ્લાસ્ટિકની કોથળીઓમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવી રહ્યા હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું હતું કેટલીક મહિલાઓ રોડ ઉપર કચરાઓ નાખતી જોવા મળી હતી ત્યારે સુરત પાલિકાના અધિકારીઓ દ્વારા આ અલગ અલગ સોસાયટીઓ પાસે તપાસ કરીને જાહેરમાં કચરો ફેંકનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી સુરતની સ્વિમેર અને સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે હોસ્પિટલમાં ડેન્ગ્યુ મલેરિયાના કેસ કરતા ડોગ બાઇટના કેસ વધુ આવતા સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે સુરતી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સુરતમાં સતત શ્વાનના ત્રાસથી લોકો મહાનગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે થોડીક થોડીક એગ્રેસિવ થઈ જાય ડોગ એના લીધે અને વાતાવરણ અનુકૂળ નથી રહેતી અને આ સિવાયનું ચોમાસાનું ઋતુ હોય તેમાં પણ અગ્રેસિવ થઈ જાય છે અને ખાસ કરીને જ્યારે સ્વાન હોય ફિમેલ ડોગ હોય આનું સાયકલ ચાલતું હોય મેન્સ્ટ્રોલ સાયકલ જે સાયકલ કહીએ છીએ માસિક ધર્મ ચાલતો ભાવનગર શહેરમાં બાલયોગી નગર વિસ્તારમાં રહેતા પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો આર્થિક કટોકટી અને બેરોજગારીના કારણે પરિવારના સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેમાં મા પતિ પત્ની અને બાળકે દવા પીધી હતી જેમાં મહિલા એટલે કે પત્નીનું મોત થયું હતું જ્યારે પિતા પુત્રની હાલત ગંભીર હોવાથી તેઓને આઈસીયુમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં પાર્ટ ટાઈમ જોબના નામે યુવક સાથે સાડા સાત લાખની છેતરપિંડી કરનારા ત્રણ યુવકોની ધરપકડ કરાઈ છે ટેલિગ્રામ પર લિંક મોકલી રજીસ્ટ્રેશન કરાવી યુવકને પાર્ટ ટાઈમ જોબની લાલચ અપાઈ હતી શરૂઆતમાં કામના બદલામાં એક લાખ કરતાં વધુનું પેમેન્ટ પણ યુવકને કરાયું હતું યુવકને વિશ્વાસમાં લીધા બાદ આરોપીઓએ યુવક પાસેથી સાત લાખ ચોસઠ હજારની રકમ પડાવી છેતરપિંડી આજરી હતી વ્યક્તિ આરોપીઓ છે તેઓએ તેમનો વિશ્વાસ કેળવવા એક લાખ રૂપિયા જેટલી માત્ર રકમ ટાસ્ક પૂરું કરવાની પરત પણ આપેલ હતી તે વિશ્વાસ કેળવ્યા બાદ આગળનો ટાસ્ક મેળવવા માટે સુરતના ફરિયાદી પાસેથી સામેવાળા આરોપીઓએ કુલ સાત લાખ ચોસઠ હજાર બસો રૂપિયાની માંગણી કરેલ હતી તે ચૂકવ્યા બાદ સુરતના નાગરિકને પૈસા ચૂકવવામાં નહોતા આવ્યા અને તેમની સાથે ફ્રોડ થવામાં આવ્યા સુરતમાં એક યુવકને વિડિયો કોલ કરીને અંજલિ શર્મા નામની યુવતીએ બિભત્સ ચેનચાળા કર્યા અને પછી તે વિડીયો કોલનું રેકોર્ડિંગ કરીને યુવક પાસે અગિયાર હજારની માંગ કરી હતી અને પૈસા નહીં આપતા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી પણ આપી હતી આ સમગ્ર બાબત ફરિયાદીએ તેના મિત્રને જાણ કરી હતી અને તેના મિત્ર જ મનોજ શર્માએ નકલી પોલીસ બનીને ફરિયાદી પાસેથી સત્તર લાખ બાસઠ હજાર રૂપિયા પડાવ્યા હતા સુરત સાયબર ક્રાઈમ દ્વારા આરોપી મનોજ શર્માની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મનોજ શર્માએ પોતાની ઓળખ સુરત પોલીસમાં જ ભરતી થયેલ છે તાજેતરમાં તેવી આપી હતી અને તેઓને તેઓએ નેશનલ ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના એક બનાવટી ડોક્યુમેન્ટ બનાવ્યું હતું અને તેને તેના તે અનુસંધાન એપ્લિકેશન ચાર્જ પેટે તથા વિડીયો અલગ અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ ન થાય તથા દિલ્હી પોલીસ આ ગુના અનુસંધાને તપાસ કરે છે તેવી ખોટી વાતો કરીને દિલ્હી પોલીસમાં પણ પોતાની ઓળખાણ છે તેવી વાત કરીને સુરતના ફરિયાદી પાસેથી અલગ અલગ ટુકડામાં કુલ સત્તર લાખ હજાર બસો ત્રીસ રૂપિયા પડાવી લીધેલ હતા રાજકોટના વિસ્તારમાં લાખ રૂપિયાની ચકચાર મચી જવા પામી હતી હતી ભરેલા થેલાની ચીલ ઝડપ થઈ હતીનો દાવો હતો કે જ્યારે તે બેંકમાંથી ત્રીસ લાખ રૂપિયા ઉપાડીને જઈ રહ્યો હતો ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ ત્રીસ લાખ ભરેલો તેનો થેલો લઈને નાસી છૂટ્યા હતા ઘટના અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસે લૂંટારોને ઝડપી પાડવા કવાયત શરૂ કરી હતી અને તપાસમાં ફરિયાદીએ પોતે જ લૂંટનું નાટક કર્યાનું સામે આવ્યું છે મંથન માંડવીયા નામના ઇસમ પર દેવું વધી જતા તેણે લૂંટનું આખું તરકટ રચ્યું હતું રાજકોટમાં કોન્સ્ટેબલની પરીક્ષામાં હોબાળો થયો હતો મેટ્રોળા સેન્ટરના કર્મીઓએ બે મિનિટ મોડું થતા પરીક્ષાર્થીઓ સાથે કન્નડગત કરાઈ હતી પરીક્ષાર્થીઓને એન્ટ્રી ન અપાતા સેન્ટરનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો પરીક્ષાર્થીઓએ પરીક્ષા સેન્ટરની બહાર હોબાળો મચાવ્યો હતો પચીસ થી વધુ પરીક્ષાર્થીઓએ વિરોધ પણ નોંધાવ્યો હતો જ્યારે પરીક્ષાર્થીઓએ ભેદભાવના આક્ષેપ પણ કર્યા હતા રાજકોટમાં મોરબી રોડ નજીક ભગવતીપરા વિસ્તારમાં બે શખ્સો દ્વારા મોડી રાત્રે કોઈ કારણોસર એક યુવક પર શરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જો કે બંને યુવકોએ બુમાબૂમ કરતા સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિકો એકઠા થઈ જતા હુમલો કરનારા શખ્સો નાસી છૂટ્યા હતા હુમલામાં બંને યુવકો ગંભીર રીતે ઘાયલ સારવારમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું કે પોલીસે ગણતરીની કલાકોમાં જ એક હુમલાખોરને પકડી પાડ્યો હતો ભાવનગરની સરટી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા દર્દીને લખાતી વિનામૂલ્ય દવા હોસ્પિટલમાં નહીં હોવાથી ગરીબ દર્દીઓને ના છૂટકે બહારથી દવા લેવી પડી રહી છે વિનામૂલ્ય દવાની બારીમાં મોટાભાગની દવાનો સ્ટોક જ નથી ખાસ વાત એ છે કે હોસ્પિટલના ડોક્ટર જે દવા લખે છે એમાંથી ઘણી ખરીદ દવા ચોક્કસ મેડિકલ સ્ટોરમાં જ મળે છે જેથી ગરીબ દર્દીઓને લાગે છે કે મેડિકલ સ્ટોર અને ડોક્ટરોની મિલીભગત છે દવાઓ માટે સરકાર તરફથી હોસ્પિટલને મસ્મોટી ગ્રાન્ટ મળતી હોવા છતાં દવાઓ નહીં મળવાથી અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે હું દર મહિને દવા લેવા આવું છું પણ ચાર પાંચ દવા તો સરકારશ્રી દ્વારા આપણને સરકારના નિયમો પ્રમાણે પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો સપ્લાય થતો હોય છે અને અમુક દવાઓ તો આપણી પાસે પાંચથી છ મહિનાનો સ્ટોક અવેલેબલ હોય છે તેમ છતાં જે પણ દવાઓ જરૂર લાગતી હોય કે સ્ટોકથી ઓછો થતો હોય છે તેનું અમે નિયમ પ્રમાણે જાણ કરવામાં આવે છે અને સરકારશ્રી દ્વારા એ જ દવાઓ અમને પૂરતા જથ્થામાં સપ્લાય કરવામાં આવે છે અને તેમ છતાં પણ અમે કોઈ પણ દર્દીને દવાના વાકે હાલાકી ન ભોગવવી પડે તેનું પણ અમે પૂરતું ધ્યાન રાખીએ છીએ અને પૂરતી કાળજી રાખીએ છીએ ભાવનગર શહેરમાં આવેલું સર તકત ઓસીજી હોસ્પિટલ એટલે કે જે ભાવનગરની સલકી હોસ્પિટલ કહી શકાય કે મોટા મોટી હોસ્પિટલ જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના ઈલાજ માટે આવતા હોય છે ભાવનગર જિલ્લાભરના લોકો છે આ હોસ્પિટલનો લાભ રહી રહ્યા છે પરંતુ વાત કરીએ કે જે રીતના તપાસ કર્યા બાદ જે બીમારી હોય છે જે માટે દર્દી આવતા હોય છે તેની દવા માટે જ્યારે દવા બારી આવે છે ત્યારે મોટાભાગની દવાઓ અહીંથી નથી મળતી ઘણા લાંબા સમયથી આ પ્રશ્ન જોવા મળી રહ્યો છે કહી શકાય તો સરકાર દ્વારા દર વર્ષે પંદર કરોડ જેટલી ગ્રાન્ટ સરકારી હોસ્પિટલોને આપવામાં આવે છે જેની અંદર જે દર્દીઓ છે તેને દવાથી લઈને તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે સરકારી હોસ્પિટલના તંત્રએ ઉપલબ્ધ કરવાની હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ પણ દર્દી હોય છે તેને બહારથી દવા લખી દેવામાં આવે છે મોટાભાગની દવાઓ અહીંયા ઉપલબ્ધ નથી હોતી ઘણા દર્દીઓ જે લાંબા સમયથી દવા અહીંયા છે તે લોકોને પણ હાલાકી ભોગવી પડે છે ત્યારે જે રીતના આજે આપણે જોયું તે રીતના ઘણી તકલીફો દર્દીઓને એવી પડી રહી છે જ્યારે દવા બહાર લેવા જાય છે ત્યારે મોટા ભાગની દવા મોંઘી મોંઘી હોય છે જે દવાઓ ન છૂટકે પણ ગરીબ લોકોને બહાર પૈસા દઈને ખરીદવી પડે છે ત્યારે જોવાનું રહ્યું કે હવે આ જે ઊંઘતું તંત્ર છે તે ક્યારે જાગશે અને અહીંયા આવતા જે ગરીબ લોકો છે તેમને સંપૂર્ણ દવા ક્યારે ઉપલબ્ધ કરશે હિરેન ચૌહાણ મંતવ્ય ન્યૂઝ ભાવનગર સિહોરમાં એક નિવૃત્ત શિક્ષક જે જીવનચર્યાના પથ પર આઠ દાયકાઓ પૂર્ણ કરી દિન દુઃખની સેવા ગાજે આજે પણ ખડે પગે છે સમગ્ર સિહોરની બજારોમાં પ્રભાત ફેરી માટે નીકળી લોકો પાસે માંગ્યા વિના લોકો દ્વારા અપાતા તૈયાર ભોજન અનાજ એકત્ર કરી રામટેકરી ખાતે આવી સિહોરમાં રખડતા ભટકતા દીન દુખિયારાઓને ભોજન કરાવે છે તે પક્ષીઓની પણ સાર સંભાળ રાખવા માટે ચણ અને પાણીની વ્યવસ્થા રાખી રહ્યા છે રામજીભાઈ કરશનભાઈ મખવાણાની વર્તમાન સમયે વય ત્યાસી વર્ષની છે યુવા વયે એક શિક્ષક તરીકે સેવા અર્પણ કરી સમાજનું ઋણ અદા કર્યું હતું જે બાદ પણ પવિત્ર આત્માના અંતર મનમાં સેવાનો ભાવ અકબંધ રહેતા અનોખી સેવાનો ખાસ યજ્ઞ કરતા આવ્યા છે અને આ ખાસ યજ્ઞ આગળ ધપાવી આજે એક ઝળહળથી જ્યોત સ્વરૂપે તેજોમય બન્યા છે પ્રાથમિક શાળામાં શિક્ષક હતો અત્યારે નિવૃત્ત થવું પણ ઘણા વર્ષોથી મારા મા બાપના કહેવાથી આવી બધી પ્રવૃત્તિ કરું છું પ્રભાત ફેરી ચુમ્માલીસ વર્ષતા કાઢું છું આરવાર એક પડું છું અને એક પહેલાં થેલો રાખતો પણ મને કોરોના થઈ ગયેલો નબળાઈ આવી ગયેલી પછી અનાજ લેવાનું બંધ કર્યું અને પક્ષી વાત રોટલા રોટલી ખીચડી આવું કઈ જે ખાય એવું લોકો આપે હજી લઉં થયું રામજી દાદા રામટેકરી આવેલી છે ત્યાં રામજી દાદા એમની સેવા કરી રહ્યા છે રામજી દાદાની પંચ્યાસી વર્ષની ઉંમરમાં આ અવિરત સેવા નિયમિત પક્ષીઓને દાણા નાખવા ટાઈમે પાણી પીવડાવવું તેમજ ઘણા બધા આવે તો પક્ષીઓનું પણ ધ્યાન રાખવું આ એમની અવિરત સેવા છે તો સિહોર શહેરનું એક અમે અંદરથી રામજી દા વિશે તો કંઈ કહી ના શકાય સુરત મહાનગરપાલિકા દ્વારા ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે અન્ય રાજ્યો અને અન્ય દેશોમાંથી પણ પતંગબાજો સુરત આવી રહ્યા છે આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા બેલારૂસ કોલંબિયા ડેનમાર્ક અને ફ્રાન્સ સહિતના સત્તર દેશોથી વધુના પતંગબાજો સુરત પહોંચ્યા છે મેયર હેમાલી બોઘાવાલાએ રિમોટ કંટ્રોલ પતંગ ઉડાવી કાઇટ ફેસ્ટિવલની શરૂઆત કરાવી સુરત મનપાના કોર્પોરેટરો ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સુરત મહાનગરપાલિકા જિલ્લા કલેક્ટર તેમજ પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની ઉજવણી સુરત ખાતે કરવામાં આવેલી છે તાપી રિવરફ્રન્ટ ઉપર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં વિદેશોથી પતંગ બાજો આવી રહ્યા છે વિવિધ આકારના વિશાળ પતંગોએ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનો માહોલ બનાવી દીધો હતો સુરત મહાનગરપાલિકા જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન નિગમની ટીમ દ્વારા સુરત મહાનગરમાં પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પતંગ ઉત્સવમાં સત્તર દેશથી વધુ વિદેશ દેશ વિદેશથી લોકો આ પતંગ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે આગામી મકર સંક્રાંતિ પર્વને લઈને હાલ અનુસંધાને રાજ્યના દરેક જિલ્લામાં આંતરરાષ્ટ્રીય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ યોજાયો હતો સદભાવના ગ્રાઉન્ડ ખાતે જી ટ્વેન્ટી થીમ પર આધારિત આ પતંગ ઉત્સવમાં મોરેક્કો સાઉથ આફ્રિકા મેક્સિકો મોરિશિયસ લિથુઆનિયા અને લેબનોન અને પોલેન્ડ સહિત સોળ દેશ અને સાત રાજ્યોના ઓગણસ ઓગણસાઇ પતંગબાજો પતંગના કરતબો રજૂ કરવા પહોંચ્યા હતા સોમનાથ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય ઉત્સવમાં શહેરીજનો ઉપરાંત સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવેલા યાત્રિકો પણ ઉમટી પડ્યા હતા અને પતંગ ઉત્સવમાં જુદા જુદા દેશોના પતંગબાજના પતંગોના કરતબ નિહાળી રોમાંચિત બન્યા હતા મકર સંક્રાંતિના તહેવારને અનુલક્ષીને આપણે ત્યાં ગુજરાત રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ ઉજવવામાં આવી રહ્યો છે જે અન્વયે આજે ગીર સોમનાથ ખાતે સોમનાથ મંદિરની બાજુમાં સદભાવના ગ્રાઉન્ડ ખાતે સોળ દેશોના અને સાત રાજ્યોના કુલ ઓગણસાઠ અને બીજા સત્તર એમ પતંગબાજો એ પોતાની કલાનું પ્રદર્શન કરશે સોમનાથ દર્શન કે લઈએ यहाँ पता चला ये पतंग उत्सव है तो मैं थोड़ा रुका उसके लिए और यहाँ तो बहुत ही भव्य दृश्य में देख रहा हूँ कि विभिन्न देशों से लगभग 16 देश मेरे को बताए गए हैं यहाँ से उनके प्रतिनिधि आए हुए हैं इट्स अ ग्रेट ऑनर टू बी हियर एंड आई एम फ्रॉम नेपाल पशुपति नो बिकॉज इट्स ग्रेट ऑनर टू बी ओवर हियर बिकॉज ऑफ द फिलग्रीम्स ऑफ हियर इन सोमनाथ हियर द्वारिकाज and uh, uh, Swamnath here, Sibaji, and ji, And uh, it's a great uh, opportunity for us to create a friendship with uh, all the Indian peoples there. And uh, it's an opportunity for all international people to get to know the culture of India here. સુરતમાં માર્ગ સલામતી સપ્તાહ શરૂ કરાયો છે સુરતના મેયર તેમજ પોલીસ કમિશનરના હસ્તે માર્ગ સલામતી સપ્તાહનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આજથી એક અઠવાડિયા સુધી પોલીસ માર્ગ પર વાહન ચલાવનાર લોકોને માર્ગ સલામતીની સમજ આપશે તેમજ હેલ્મેટ અને સેફટી બેલ્ટનું પણ વિતરણ કરવામાં આવશે વર્ષે રાજ્યમાં માર્ગ સલામતીમાં સુરતને પ્રથમ ક્રમાંક મળી આવેલ હતા અમો પ્રયાસ કરીશું કે આ વર્ષે પણ આપણી કામગીરીને વધારે સુધારો કરીને પ્રથમ ક્રમાંક અમો જાળવી રાખીશું માર્ગ સલામતીમાં જે લોકો બેદરકારીના લીધે અકસ્માતના ભોગ બને છે પોતાની કે બીજાની આ એક રાષ્ટ્રીય નુકસાન છે બોટાદ સરકારી હાઈસ્કૂલ ખાતે તેત્રીસમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લા આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલા આયોજનમાં કલેક્ટર એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ગુજરાત રાજ્યમાં અકસ્માતોમાં અનેક લોકોના મોત થતા હોય છે ત્યારે લોકો જાગૃત બને તે માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે બોટાદ જિલ્લા આરટીઓ વિભાગ અને બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બોટાદ શહેરના સરકારી હાઈસ્કૂલ ખાતે તેત્રીસમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે બોટાદ કલેક્ટર બીએસ શાહ બોટાદ એસપી કે એફ યા અને ડીવાયએસપી તેમજ પીઆઈ તેમજ પીએસઆઈ તેમજ આરટીઓ કચેરીના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા આજના આ કાર્યક્રમમાં હાજર રહેલા શાળાના વિદ્યાર્થીઓને માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આજે જિલ્લાના ખાતે બોટાદ શહેરમાં સરકારી હાઈસ્કૂલ ખાતે તેત્રીસમાં માર્ગ સલામતી સપ્તાહની શુભ શરૂઆત કરવામાં આવી છે અને એ કાર્યક્રમમાં જિલ્લાનું વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાંથી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આસિસ્ટન્ટ એઆરટીઓ શ્રી શિક્ષકગણ આજરોજ બોટાદ જિલ્લા ખાતે માર્ગ સલામતી સપ્તાહના પ્રથમ દિવસે બોટાદ જિલ્લા પોલીસ તથા પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા એક લોકોમાં આ સપ્તાહ અંતર્ગત ટ્રાફિક અંગે જાગૃતિ આવે અને નાગરિકો ટ્રાફિકના જે નિયમો છે એનું પાલન કરતા થાય પ્રજામાં ટ્રાફિક સેન્સ અને ડિસિપ્લિનનો વિકાસ થાય એ હેતુથી આ સપ્તાહ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવનાર છે હાલ મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે માથાભારા તત્વ ઉપર તપાહી કરવામાં આવી છે ત્યારે સુરતના માથાભારે સજ્જુ કોઠારીને કોર્ટમાં લાવવામાં આવ્યો છે હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે પોરબંદર મધ્યસ્થ જેલમાંથી તેને સુરત ખાતે લાવવામાં આવ્યો છે માથાભારે તત્વ છે ચુસ્ત પોલીસ જાપ્તા વચ્ચે સુરત કોર્ટમાં તેને હાજર કરવામાં આવ્યો હતો કોર્ટ કેસને લઈને તેને હાજર કરવામાં આવ્યો હતું કેસની મુદત અન્વયે કોઠારીને કોર્ટમાં લાવવામાં આવ્યો તો જેની અંદર ચુસ્ત પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ખંડણી લેન્ડ ગ્રેમારીના અનેક ગુનાઓમાં આ આરોપી પણ ચૂક્યો છે આ આરોપીને લઈને સુરતના માથાભારે સજ્જુ કોઠારીને કોર્ટમાં લાવ્યો તો આરોપી ઉપર ઘણા પ્રકારના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે પોરબંદરની મધ્યસ્થ જેલમાંથી તેને સુરત ખાતે લાવવામાં આવ્યો હતો કેસની સુનાવણીને લઈને ચુસ્ત પોલીસ જાપ્તા વચ્ચે તેને સુરત કોર્ટમાં હાજર કરાયો હતો હાલ સમાચારમાં આટલું જ મને આપ સોરજા નમસ્કાર